મિત્રો, આ થોડીક મેં વાત, જનરલ વાત કરી, મેં પ્લોટ વિશે વાત કરી, તમને થીમ વિશે મેં વાત કરી, મેં કેરેક્ટર વિશે વાત કરી, શૈલી વિશે મેં તમને વાત કરી, મેં હુક વિશે વાત કરી, શરૂઆત, મધ્ય અને અંત વિશે વાત કરી. તો આ મહત્વની વસ્તુ છે જે વાર્તાઓમાં આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ટૂંકી વાર્તા લખવા માટેના વન લાઇનર્સ થોડા હું તમને કહીને આપણી આ વાતને અહીંયા પૂરી કરીશ, એ આશા સાથે કે વાર્તાકાર સ્પર્ધામાં તમે ભાગ લેશો અને આપેલા પ્લોટ પરથી સરસ મજાની વાર્તા લખશો. ફર્સ્ટ ઇઝ રેકગ્નાઇઝ ધ જર્મ. વાર્તાનું બીજ ઓળખો અને બીજ સૂજે એટલે એને નોટ કરી રાખો. તરત લખી લખવા બેસવાની જરૂર નથી, પણ તમને એક જર્મ સૂજે એટલે ક્યાંય પણ તમે એને નોટ કરી રાખો. બીજું, મગજમાં મમળાવો. એક જ બેઠકે વાર્તા લખી શકાય એટલી, ટૂંકી વાર્તાની વાત કરું છું, કે એક જ બેઠકે વાર્તા લખી શકાય એટલી ક્લેરિટી આવે ત્યાં સુધી વાર્તાને મગજમાં મમળાવો. ત્રીજું, ધારેલી વાર્તા, લખવા ધારેલી વાર્તાનું કી ઇમોશન કયું છે એ ઓળખી કાઢો અને એની આસપાસ એ કેન્દ્રમાં રહે એ રીતે વિચારવાનું ચાલુ રાખો, એનાથી દૂર ન ભટકો. ચોથું, એઝ ફાર એઝ પોસિબલ વાર્તાની આઉટલાઇન મગજમાં પહેલાથી નક્કી કરી રાખો. આઉટલાઇન પહેલાથી પરફેક્ટ ન પણ હોય, થોડી ઝાંખી પણ હોય અને લખતા લખતા બદલાઈ પણ શકે, નો પ્રોબ્લેમ. હુકથી શરૂ કરો. પાંચમી વાત, વાચકને જકડી લે એવો પેરેગ્રાફ પહેલો જો ન આવે. પહેલી વાર ઘણી વાર પહેલા પેરેગ્રાફમાં પરિસ્થિતિનું વર્ણન કરતા હોઈએ છીએ, તો બીજો તો આવવો જ જોઈએ. બીજા ફકરામાં તો હુક લાગી જવો જોઈએ. તમારા મુખ્ય કેરેક્ટરને સમજો, એને ડેવલપ કરો, એની હિસ્ટ્રી, એનો સ્વભાવ સુનિશ્ચિત કરો. સૌથી પહેલું ફોકસ તમારું મુખ્ય પાત્ર પર હોવું જોઈએ. મુખ્ય પાત્રના આધારે એની સામેનું જે બીજા નંબરનું મુખ્ય પાત્ર છે એને વિકસાવો અને પછી અન્ય પાત્રો વિકસાવો. પરિસ્થિતિને જીવંત બનાવો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગુસ્સો અને એ બધા શબ્દોનો ઉપયોગ કરવાના બદલે એને એક્શનમાં કન્વર્ટ કરો. વાંચનારને દ્રશ્ય દેખાય એ રીતે જો તમે લખી શકો, વાંચનાર વિઝ્યુઅલાઇઝ કરી શકે એ રીતે જો તમે લખી શકો તો ઉત્તમ છે. થોડું રહસ્ય રાખો, બધું પહેલાથી ના કહી દો. ધીમે ધીમે, જેને રિવિલેશન કહીએ અથવા એક્સપોઝિશન કહીએ, સમયસર તમારી વાત ઉકાળો. લખતી વખતે ધ્યાન રાખો કે ઇંતેજારી સતત રહે. ઘટનાઓ લોજિકલ ગળે ઉતરે એવી હોવી જોઈએ. જીવનમાં ઘણીવાર માણસ લોજિકલ નથી હોતો, પણ વાર્તામાં લોજિક હોવું જોઈએ. એકાદ યોગાનુયોગ ચાલે, બહુ બધા યોગાનુયોગ ન રાખો. સરસ અંત લાવો વાર્તાનો. ફરીથી વાંચો, સૌથી મહત્વનું. ફરીથી લખો, મઠારો. આ મારી 15મી સૂચના હતી. 16મી સૂચના, 2 દિવસ વાર્તા મૂકી રાખો, ફરીથી વાંચો, ફરીથી લખો, ફરીથી મઠારો. અને 17મી અને છેલ્લી સૂચના, સારું ટાઇટલ આપો. આ છેલ્લું કામ છે. એ પહેલાથી ટાઇટલ નક્કી કરીને બેસવાની જરૂર નથી. ઘણીવાર ટાઇટલ તો આપણા મિત્રો પણ આપણને ઉદારતાથી આપી દેતા હોય છે અને ઘણીવાર સારા ટાઇટલ મળી જતા હોય છે. વાર્તા, તમે લખેલી વાર્તા સારી છે કે ખરાબ એ 80% તમારે જાતે નક્કી કરવાનું હોય છે. બીજાને અધિકાર 20% જ આપવાનું, બહુ દુઃખી ના થવાય. આપણે પોતે આપણા ક્રિટિક બનવાનું, સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું. તો મિત્રો, આટલી ટિપ્સ સાથે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ડૉક્ટર રઈસ મનિયાર, વાર્તાકાર સ્પર્ધાનો અંશ બન્યાનો, પ્રતિદીપની આ સ્પર્ધાનો અંશ બન્યાનો મને આનંદ છે અને તમારા સૌ તરફથી ઉમળકભર્યા પ્રતિસાદની અપેક્ષા છે.